વાલિયા પોલીસે ચમારિયા ગામના પાટિયા પાસે બે ટેમ્પામાં લીલા મરચાના જથ્થાની આડમાં દાહોદથી નડિયાદ લઈ જવાતા 6 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે 6 એસમોની ધરપકડ કરીને પાયલોટિંગ કરતી 1 ક્રેટા કાર અને 2 ટેમ્પા મળી કુલ 23,84,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ વાલિયા પોલીસને નેત્રંગ તરફથી 2 ટેમ્પામાં લીલા મરચાના જથ્થાની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વાલિયા તરફ આવી રહ્યા હોવાની બાતમીને આધારે વાલિયાના ચમારિયા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બંને ટેમ્પા આવતા તેને રોકી તલાશી લેતા લીલા મરચાના થેલાની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વાલિયા પોલીસે પાયલોટિંગ કરી ક્રેટા કારને પણ ઝડપી પાડી હતી. પોલીસે 6,86,000ની કિંમતના વિદેશી દારૂની 4,656 નંગ બોટલ, 7 લાખની કિંમતના 2 ટેમ્પા તેમજ 10 લાખની ક્રેટા કાર અને મોબાઈલ મળી કુલ 23,84,000નો મુદ્દામાલ કબજે કરી દાહોદના અર્જુન જોશી ખરાળ, શોભન તાજીન ખરાળ, રસુલ મગન ડામોર, ગુમાન ખરાળ, ભરત ઉમલા ખરાળ અને નગીન ખરાળની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા જથ્થો દાહોદના જોરસિંહભાઈ વરસિંહભાઈ ખરાડે પાસેથી નડિયાદના ભૂરા નામના ઇસમોને પહોંચાડવાનો હતો. વાલિયા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઇવ ગુજરાત ન્યૂઝ, ભરૂચ.